બનાસકાંઠાના કાતરવા ગામમાં આજે અનાજ માફિયાઓ સસ્તા અનાજની દુકાનનો જથ્થો બારોબાર વેચી મારતા હોવાની ઘટના સામે આવી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ દુકાનના સંચાલકે પોતાની મનમાની ચાલુ રાખતા આખરે કંટાળેલા ગ્રામજનોએ જિલ્લા પુરવઠા અધિકારી સહિત ગાંધીનગર સુધી લેખિત રજૂઆત કરી છે. લાખણી તાલુકાના કાતરવા ગામે શ્રીમતી એસએસ ચાવડા નામની મહિલા સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ ધરાવે છે અને આ ગામ અંદાજિત 1500ની વસ્તી ધરાવતું આ ગામ છે. જો કે આ સસ્તા અનાજની દુકાનના સંચાલકો સરકાર દ્વારા ફાળવવામાં આવતું ગરીબ અને મધ્યમ વર્ગ માટેનું રાશનનો જથ્થો બારોબાર વેચી મારતા હોવાની ફરિયાદ થઈ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ સસ્તા અનાજની દુકાનની સંચાલક મહિલા ક્યારે દુકાને આવી નથી, તેથી જગ્યાએ કેટલાક વચેટિયાઓ આ દુકાન સંભાળે છે અને ગ્રામજનોને ફાળવવામાં આવતું અનાજ ગરીબો સુધી પહોંચવાના બદલે બારોબાર વેચી દઈ કૌભાંડ આચરી છે. દર મહિને ગ્રાહકોના મોબાઈલ ઉપર અનાજનો જથ્થો ઉપડી ગયો હોવાના મેસેજ તો આવે છે, પરંતુ તેમને કોઈ જ અનાજનો જથ્થો મળતો નથી. ખોટા ફિંગરપ્રિન્ટને આધારે આ દુકાનના સંચાલકો અનાજનો જથ્થો બારોબાર વેચી મારતા હોય છે. જે મામલે સ્થાનિક મહિલા સરપંચના પુત્રએ રજૂઆત કરતા વચેટિયા લાલા સોની નામના શખ્સે તેઓને ધમકી આપી હતી. જે મામલે સરપંચના પુત્ર રબારી લાલાભાઈ સોની સહિત 5 લોકો સામે લાખણી નાયબ કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી છે. અમારા ગામની હું ગામની સમસ્યા છે, દુકાન સસ્તા ચાલે છે, સરકાર જથ્થો જે આવે છે કોઈ સમયસર કોઈને પૂરો મળતો નથી અને અમુક લોકોને આપવામાં આવે, બાકીના લોકોને બાકાત રાખવામાં આવે છે. એના ગોમ લોકોની રજૂઆતથી મેં પાછળ 3 તારીખે મેં અરજી કરેલી છે. ગાંધીનગર પુરવઠા વિભાગમાં કલેક્ટર કચેરી બનાસ પાલનપુર ના પ્રાંત ઓફિસર દિયોદર મામલદાર લાખણી આ સુધી કોઈ તપાસ ચાલી નથી, અમને કોઈ જવાબ પણ મળેલો નથી. 14 તારીખે જથ્થો 14/6 જે જથ્થો આવેલો ને બરાબર છે, 18-19 લોકોએ અમુક લોકો વિચારણ કરીને ખોટી ફિંગર આપીને જથ્થો ઉપાડી લીધેલો છે. એના પછી 21 તારીખે જથ્થો ઉપડેલ છે, મેસેજ આવેલા છે એના છે. 21 તારીખનો જથ્થો અમારો કાતરામાં ઉતરેલો નથી, 21/6 બરાબર છે. એના પછી 18 તારીખે જથ્થો ઉપડેલ છે, બપોરના 11:20 મેસેજ આવેલો છે એ જથ્થો અમારા કાતરામાં આવેલ નથી, બરાબર સગે વગે કરેલો છે. હા, હાલ તો સંભાળે છે કોઈ ઠાકોર છે, 2 કાપરાનો 1 ઢોવાનો છે, 1 સોની છે, ડીસાના 2 સોની છે, કોઈ લાલાભાઈ કરી છે, લાલાભાઈ ધોળાભાઈ સોની અને આકાશભાઈ નારાયણભાઈ સોની, 2 વચેટિયા છે. એ લોકો બધું કાળોબાર હોય એમાંથી સગે વગે કરે છે. એના સિવાય 11 તારીખમાં અમે તપાસ કરી હતી, એનું ગોડાઉન પૂરેપૂરું ખાલી હતું, એ પણ કટું નહોતું. પછી 11 તારીખમાં એના પછી અમે તપાસ કરી, 18 તારીખે બપોરના માલ આવવાનો, એના મોણસી દુકાન ખોલી એની અંદર 50 કટ્ટા પડેલા હતા. એ કટ્ટા આવ્યા છો હતી, એનું તો મારી પાસે વિડીયો છૂટી પણ છે. હા, અને તંત્રનો કોઈ અમને જવાબ મળેલો નથી, કોઈ અમને તપાસ પણ ચાલેલ નથી. પિત્તુઆ નામનો જથ્થો મળેલ નથી, કોરો કાર્ડ છે બરોબર. આ જથ્થો બારોબાર ઉપાડવામાં આવે છે, બારોબાર વેચ આ જથ્થું વેચવામાં આવ્યું નહીં, આપણે આપણે મળ્યું જ નહીં. ગતું ખાસા સમયથી એમ કેટ મળ્યો, અત્યારથી એમને કોરું કટ છે. બીપીએલ છે, બીપીએલ હા, લેવા ના પડે કે નહીં મળે એમ. કેટલું આપતા ને બારોબાર વેચવાનો આવે છે, બારોબાર વેચી મારે. આ ગામની અંદર કંટ્રોલ કોણ ચલાવે છે એ પણ મને ખબર નથી. મારો કંટ્રોલ હું ક્યારે લેવા, 2 વખત અગાઉ આવેલો ત્યારે એમણે એવું કીધેલું કે તમને મળતું નથી બરાબર. એ પછી હું ક્યારે લેવા આવ્યો નહીં, સતત વગર લેવા દેવા મારો ઉપડી જાય છે જથ્થો. લગભગ મેં ઓનલાઈન ટ્રાય માર્યો તો મહિનાની 6 તારીખમાં મારો જથ્થો ઉપડેલો હોય છે બરાબર. અને આવો છેલ્લા 6 મહિનાથી મારો ઉપડીને આવો બધા લોકો હાથે થાય. જે ગામની અંદર જે ગરીબ લોકો છે લાભાર્થી, એમને પૂરતો લાભ મળતો નથી, ત્યાંથી પૂરતો જથ્થો આવતો નથી અને હું કોઈને આવતા નથી. ક્યારે આવે છે અને ક્યારે ઉપડી જાય છે એ કોઈની ખબર હોતી નથી. કોણ ચલાવે છે એ? હાલ તો નામ છે શ્રીમતી એસ ચાવડા તરીકે, પણ આમ કોઈ આપણે જોયેલા નથી. કોક અલગ અલગ આવે છે, ક્યારે કોઈ કોઈ માણસો હોય છે, કોણ હાજર હોય છે, કોણ અમુક નવા નવા જ હોય છે. હા, સંચાલક ક્યારે અમે જોયા જ નથી. કોણ છે એ પણ અમને પૂરતી માહિતી નથી, કોણ છે કેવા છે એ જોયા જ નથી અમે બરાબર. લોકડાઉનમાં જે જથ્થો આવ્યો હતો એ મફતનો જથ્થો હતો, એ તો મળ્યો જ નથી બિલકુલ, જ કોઈને આપ્યો જ નથી. ઉલ્લેખનીય છે કે આ લાલા સોની નામનો શખ્સ 2 વર્ષ અગાઉ પણ સસ્તા અનાજની દુકાનના જથ્થાની બોરીઓ એક ગોડાઉનમાં પલટી મારી બારોબાર વેચી મારતો ઝડપાયો હતો અને હમણાં પણ ગુજરાત વ્યાપી ઝડપાયેલા અનાજ કૌભાંડમાં બનાસકાંઠા જિલ્લાની 21 દુકાનના સંચાલકો સામે ફરિયાદ થઈ છે. તેમ છતાં પણ કેટલાક અનાજ માફિયાઓ સુધરવાનું નામ જ લેતા નથી, ત્યારે આવા તત્વો સામે જિલ્લા પુરવઠા અધિકારી કડક કાર્યવાહી કરે અને સરકાર દ્વારા ફાળવવામાં આવતો અનાજ ગરીબોના મોં સુધી પહોંચે તેવી ગ્રામજનોની માંગ છે.